નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર મંજારા આપની સાથે. આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર 1, જે દર વખતે પૂછાતો પ્રશ્ન છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. કુલ 5 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં આ પ્રશ્ન દર વખતે 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે? તો જોઈએ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે. પહેલાં આપણે જોઈશું ઓક્સિડેશન પ્રક્રિયા. પહેલાં આપણે જોઈશું ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા નામમાં તમને ખબર પડશે કે આમાં ઓક્સિજન કંઈક ભાગ ભજવે છે. બરાબર છે? ઓક્સિડેશન પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ કે અણુ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ કે અણુ ઓક્સિજન મેળવે, એટલે કે ઓક્સિજનને ગ્રહણ કરશે, અને હાઇડ્રોજન અનેની જગ્યાએ તમે અથવા પણ લખી શકો છો, અથવા હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા તમે તૈયાર કરી છે એ જ મુજબ તમારે ઉદાહરણ આના લખવા પડશે. તો ઉદાહરણ જોઈએ. C+O2. સી એટલે કે કાર્બન, O2 એટલે ઓક્સિજન. કાર્બન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું મળે છે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે આ પ્રક્રિયામાં કાર્બને ઓક્સિજન મેળવ્યો. બરાબર છે? એટલે કે એણે ઓક્સિજનને ગ્રહણ કર્યો. બીજું ઉદાહરણ આપણે જોઈએ. Mg+O2. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું મળે છે? રાખ મળશે. રાખનું નામ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી. બરાબર છે? એટલે આપણે આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે. સંતુલિત કરવું હોય એકદમ ઇઝી છે. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2 છે. કેટલા છે? 2. બરાબર છે? તો અહીંયા આપણે ઓક્સિજન અહીંયા તો ના મૂકાય ને, તો ક્યાં મૂકશું? અહીંયા. હવે ઓક્સિજન 2 થઈ ગયા, પરંતુ મેગ્નેશિયમ અહીંયા કેટલા છે? 2 છે. એટલે અહીંયા મેગ્નેશિયમ 2 કરવા પડશે. તો અહીંયા 2 કરી દીધા એટલે આખી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. બરાબર છે? બીજું ઓક્સિડેશન તમને ખબર પડી કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ કે અણુ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આ 2 ઉદાહરણો તમારે લખી દેવાના. એના પછી રિડક્શન પ્રક્રિયા. રિડક્શન નામમાં જ છે. બરાબર છે? રિડક્શન પ્રક્રિયામાં આનાથી ઉલટું થશે. જેમ કે પહેલા એની વ્યાખ્યા લખી લઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તે પ્રક્રિયાને
રિડક્શન પ્રક્રિયા કહે છે. રિડક્શન પ્રક્રિયા એટલે કે આનાથી ઉલટું થશે, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. હવે આનું ઉદાહરણ તમારે લખવાનું. એમજી પ્લસ H2 MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા થશે તો Mg પ્લસ H2O પાણી છૂટું પડશે. બરાબર છે? MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી જ્યારે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે ત્યારે Mg પ્લસ H2O મળશે. અહીંયા તમે જુઓ, હવે આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન જોડે જતો રહ્યો. બરાબર છે? ઓક્સિજન ક્યાં ગયો? હાઇડ્રોજન જોડે ગયો, કે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવી દીધું. બરાબર છે? રિડ્યુસ કર્યું, એટલે આ પ્રક્રિયાને કહેવાશે રિડક્શન પ્રક્રિયા. શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. બરાબર છે? બરાબર.